નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજાને મિત્રો આપણે ધોરણ દસમાં ચેપ્ટર નંબર વન વાસ્તવિક સંખ્યાઓ એમાં સ્વાધ્યાય એક પોઈન્ટ બે સ્વાધ્યાય એક પોઈન્ટ બે એમાં અવિભાજ્ય અવયવીકરણ અને અવયવ વૃક્ષનો અભ્યાસ કરવાનો છે અવયવ વૃક્ષનો અભ્યાસ કરવાનો છે તો એનો આપણે વ્યાખ્યા સમજી લઈએ પહેલાં તો તો કોઈ પણ કોઈપણ વિભાજ્ય સંખ્યાઓના કોઈ પણ વિભાજ્ય સંખ્યાઓના અવિભાજ્ય અવિભાજ્ય અવયવોના અવયવને અવયવને ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની દર્શાવવાની ક્રિયાને કોઈપણ વિભાજ્ય સંખ્યાઓના અવિભાજ્ય અવયવોને ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની ક્રિયાને અવિભાજ્ય અવિભાજ્ય અવયવીકરણકરણ કહેવાય શું કહેવાય અવિભાજ્ય અવયવીકરણ કહેવાય એક સિમ્પલ ઉદાહરણ લઈએ એક સિમ્પલ ઉદાહરણ દાખલા તરીકે મારી પાસે સિત્તેર છે સિત્તેર કેવા છે અવિભાજ્ય છે સોરી વિભાજ્ય છે તો અહીંયા શું આવશે પહેલાં તો આપણે એનો ભાગ પાડી કોણ આવશે પાંત્રીસ દુ સિત્તેર હજી આના ભાગ પડશે એટલે ફરી વાર સાત ગુણ્યા પાંચ ગુણ્યા બે તો આ બધી સંખ્યા કેવી આવે અવિભાજ્ય આવે તો કે આનો સાદી ભાષા આમ કહો આવે વ્યાખ્યા યાદ ના રાખવી તો તો વિભાજ્ય સંખ્યાને ત્યાં સુધી ભાગ પાડવાના અવયવ પાડવાના કે જ્યાં સુધી છેલ્લે બધી જ અવિભાજ્ય સંખ્યાઓ આવી જાય તો પ્રશ્ન એ થાય અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય અવિભાજ્ય સંખ્યા એટલે શું તો કે કોઈ પણ સંખ્યાને માત્ર બે જ અવયવ હોય માત્ર બે જ કઈ સંખ્યા એક કરતાં મોટી બધી સંખ્યા એક કરતાં બધી મોટી સંખ્યાની જે સંખ્યાના માત્ર બે જવ્યો હોય એક સંખ્યા પોતે અને એક એકડો કઈ રીતે દર્શક કે મારી પાસે પાંચ છે તો પાંચનો એક પાંચ જ અવયવ થાય અને બીજો એક શું છે આ એક એટલે માત્ર બે જ અવયવ હોય એક એ સંખ્યા પોતે અને એક એ એક કરતાં બધી મોટી સંખ્યા હવે એક છે એ અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી એ યાદ રાખજો સમજાય છે એક છે વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી એક કેવો છે તટસ્થ છે કેવો છે તટસ્થ ઓકે ચલો તો આ રીત હવે એક અવયવ વૃક્ષ તરીકે લઈ લઈ અવયવ વૃક્ષ બીજું છે ટૉપિકનું નામ છે આ અવયવ વૃક્ષ હવે જો અવયવ વૃક્ષ છે આપણે પાસે સિત્તેર છે આ સિમ્પલ ઉદાહરણ રાખીએ આપણે અહીંયા સિત્તેર છે આ સિત્તેર તો આના આ રીતે આમ દર્શાવી શાંઈ પાંત્રીસ અને અહીંયા બે તે રીતે અહીંયા અહીંયા પાંચ અને અહીંયા સાત તો આને અવયવ વૃક્ષ કહેવાય શું કહેવાય અવયવ વૃક્ષ સમજાઈ ગયું તો આ ત્યાંથી જુઓ અને આપણે આના પછી સ્વાધ્યાય ચાલુ કરીએ તો હવે સ્વાધ્યાય એક પોઈન્ટ બે ના દાખલા છે આને કીધું કે આપેલ સંખ્યાને અવયવીકરણ અવિભાજ્ય અવયવીકરણને રીતે દર્શાવો એવું કીધું અવિ અવિભાજ્ય અવયવીકરણના ગુણાકાર સ્વરૂપે દર્શાવો એવો આપણે દાખલો આપ્યો હવે જો આ તો નાના નાના દાખલા એટલે આપણને ખબર પડી જાય પણ આપણને જો કી આવડતી હોય ને તો આને આપણે અવયવ ઝડપથી પાડીએ કી કી તો આપણે પહેલાં કી સમજી લઈએ જે તમે નાણાં ધોરણમાં ગમે અહીંયા ભણીને આવ્યા જ છો ચલો તો બેની ચાવી બેની ચાવી આ યાદ રાખી લેજો ટૂંકમાં બેની ચાવી જે સંખ્યાનો જે સંખ્યાનો જે સંખ્યાનો એકમનો અંક અંક બે ચાર છ આઠ અને દસ હોય દસ હોય તો તે આખી સંખ્યાને બે વડે ભાગી શકાય એ યાદ રાખજો જે સંખ્યાનો એકમનો અંક દાખલ કે મારી પાસે છે અડસઠ છે અથવા તો અહીંયા પચાસ છે તો બધી સંખ્યાને આપણે બે વડે ભાગી શકીએ એટલે યાદ રાખજો ચલો તે ટૂંકમાં બધી સાવી જોયેલી ત્રણ ત્રણ નીચ ચાવી જે સંખ્યાના સંખ્યાના અંકોના સરવાળાને સરવાળાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય નિશેષ ભાગી શકાય તો ते, ते मूळ संख्याने ते मूळ संख्याने त्रण वडे भागी शकाय दाखला तरीके आपण एक सिम्पल उदाहरण लई एक सिम्पल उदाहरण भागी शकाय त्रण वडे त्रण वडे निशेष भागी शकाय ચલો હવે દાખલા તરીકે ઉદાહરણ લઈ લઈએ આપણે નાનું ઉદાહરણ લઉં અઢાર છે અઢાર તો એના અંકોનો સરવાળો એક વત્તા આઠ તો કેટલા થયા નવ થયા હવે નવને આપણે ત્રણ વડે ભાગી શકાય હા ત્રણ તેરી નવ તો આને પણ ત્રણ વડે અઢારને પણ ત્રણ વડે ભાંગી શકાય એટલે અઢાર ભાગ્યા ત્રણ એટલે નવ થાય આ રીતે આ કઈ હતી ત્રણ આવી હવે એ રીતે આપણે ચાર આવી જોઈએ ચાર નીચા આવી શું છે તો કે આપેલ છેલ્લા બે અંકને ચાર વડે ભાગી શકાય તો આખી સંખ્યાને પણ ચાર વડે ભાગી શકાય હવે એ જે તે પાંચ ચાવી લે તો કે જે અંકો એકમનો અંક પાંચ અથવા ઝીરો હોય તો તેને પાંચ વડે નિશેષ ભાગી શકાય છ નીચ આવી જોઈ તો કે જે સંખ્યાના છેલ્લા બે અંકને છ અથવા તો ત્રણ વડે સોરી બે અથવા તો ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને છ વડે નિશેષ ભાગી શકાય ચલો આ સાથે સાથે આપણે દાખલામાં પણ હું તમને કહેતો જાય એટલે તમને વધારે સરળતાથી યાદ રહેશે અથવા તો કીનો આપણે એક સ્પેશિયલ વિડીયો બનાવીશું તમે જો કીનો વિડીયો તમારે જોતો હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો કે સર તમે કીનો વિડીયો બનાવો તો મને ખ્યાલ આવી જાય તો હું વિડીયો બનાવું કારણ કે આ નાના ધોરણમાં તમે ભણી ગયા છું ચાલો આગળ વધી એકસો ચાલીસ એકસો છપ્પન આડત્રીસ પચીસ એને આપણે અવયવીકરણ અવિભાજ્ય અવ્યકરણના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું છે હવે તમે આ ભણી ગયા છો દાખલા કે અમારે પાંચ એકસો ચાલીસ છે આ એકસો ચાલીસ આના અવયવડતા તમે આ રીતે શીખી ગયા છો આ રીતે ચલો તો અહીંયા જો એકમનો અંક કયો છે જીરો છે તો પહેલાં તો શરૂઆત ક્યાંથી કરી નાના અંકથી ચાલુ કરવાની તો આને પહેલાં તો બે વડે ભાગી શકાય કેટલા સિત્તેર દુ એકસો ને ચાલીસ હવે ફરીવાર પાંત્રીસ દુ એકસો પાંત્રીસ દુ સિત્તેર ફરીવાર અહીંયા નાનો અંક સાત પંસા ને પાંત્રીસ અને અહીંયા સાત હવે જો આ તો આપણે તમે ભણી ગયા છો પણ અહીં તો અવયવ વૃક્ષની તરીકે આપણે દર્શાવવાનું છે અવયવ વૃક્ષ તરીકે દર્શાવવાનું છે ચલો તો પેલું અહીંયા એકસો ને ચાલીસ આ એકસો ચાલીસ ફરી વાર અહીંયા આ લખતું જવાનું છે ક્રોસમાં આ ક્રોસમાં એટલે અહીંયા બે અને અહીંયા સિત્તેર ફરીવાર અને અહીંયા પાંત્રીસ ક્રોસમાં લખતું જવાનું છે અહીંયા બે અને અહીંયા પાંત્રીસ ચલો ફરી વાર સાત અને પાંચ એટલે અહીંયા પાંચ અને સાત ચલો સમજાઈ ગયો હવે આ અંક અહીંયા હોય એને બાકી રાખજો કારણ કે આ છેલ્લા અંકને બાકી રાખવાનું છે ચલો હવે એને પાછું ગુણાકાર સ્વરૂપે દર્શાવી દઈ તો એકસો ચાલીસ બરાબર અહીંયા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત તો બેનો વર્ગ ગુણ્યા પાંચ ગુણ્યા સાત તો આ અવયવ અવિભાજ્ય અવયવીકરણ અવિભાજ્ય અવયવીકરણના ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવી દીધું આ છેલ્લો છે ગુણાકાર સ્વરૂપ થયું ચલો હવે અહીં એકસો ને છપ્પન આવ્યા કેટલા આવ્યા એકસો ને છપ્પન તો એકસો છપ્પન છે તો એને ફરીવાર આ રીતે દર્શાવી એટલે જેથી કરીને તમને શું રહી સરળતા રહી તો અહીંયા પહેલું શું કામ કરીએ આપણે આ એકસો છપ્પન છે કેટલા છે એકસો છપ્પન હવે જો છેલ્લે કોણ છે છ છે છ છે તો બે વડે ભાગ હાલશે કેટલા વડે બે વડે એટલે અહીં ભાગ કરી દઈ એકસો છપ્પન ભાગ્યા બે બે હાથ ચૌદ એટલે અહીં કેટલા વધશે એક અને ઉપરથી ઉતરે છ બે આઠ સોળ એટલે અહીંયા ઝીરો એટલે શું આવશે ઇઠોતેર દુ ચલો ઈઠોતેર દુ છે તો ફરીવાર શું કરશું ઈઠોતેર દુ તો ફરીવાર બે વડે ભાગ કારણ કે અહીં શું છે એકમનો અંક આઠ છે કેટલા છે એકમનો અંક આઠ એટલે અહીં શું હશે બે એટલે શું હશે બે તેરી છ એટલે એક ઉપરથી તે આઠ બે નવા અઢાર એટલે અહીંયા ઝીરો એટલે ઓગણચાલીસ એટલે ઓગણચાલીસ દુ હોય ચલો ફરી વાર હવે અહીંયા હવે એકમનો અંક કેટલા છે નવ છે એટલે તો બે વડે તો ભાગ હાલશે નહીં ત્રણ વડે જોઈ ત્રણની કી ચેક કરી નવ વત્તા ત્રણ કેટલા થાય બાર બાર ને ત્રણ વડે ભાગ હાલે ચાર તેરી બાર એટલે ત્રણ વડે ભાગ હાલ છે એટલે તેર તેરી ઓગણચાલીસ તેરી ઓગણચાલીસ જો ડાયરેક મોઢે હોય તો યાદ તો કંઈ ફરક તો ઝડપથી આવડી જશે તેતેરી ઓગણચાલીસ ફરી વાર અહીંયા તેર અને અહીંયા એક આ રીતે અવયવ પડી ગયા હવે આપણે એના વૃક્ષ સ્વરૂપે દર્શાવે આ કામ તમારે રપકામમાં કરવાનું છે ક્યાં કરવાનું છે રપકામમાં આ તો તમે આગળ ભણી ગયા છો એટલે આ મેથડ તમને સમજાવું છું ચલો હવે અહીંયા નાના ધોરણમાં ભણી ગયા તો આ પહેલું કામ પહેલું કામ શું કરવાનું છે એકસો ને છપ્પન લખવાના છે આ રીતે એકસો છપ્પન હવે ક્રોસમાં લખતા જવાનું છે આ રીતે ક્રોસમાં ચલો તો અહીંયા અહીંયા બે અને અહીંયા ઇઠોતેર સેવન એટ ફરી વાર ક્રોસમાં તો હું આવશે અહીંયા ચલો તો અહીંયા ઇઠોતેર તો હું આવશે ઇઠોતેર તો ઓગણચાલીસ દુ ઇઠોતેર એટલે અહીંયા ઓગણચાલીસ ફરી વાર અહીંયા તો હું આવશે અહીંયા ત્રણ અને અહીંયા તેર એટલે તેર ચલો તો આ મળી ગયું હજી હવે આ મેં શું કીધું તમારે છેલ્લે એ બાકી રાખવાનું એ લખવાનું નથી ખ્યાલ આવ્યો ચાલો હવે આને પાછો આપણે ગુણાકાર સ્વરૂપે લખીએ તો એકસો છપ્પન બરાબર શું આવશે બે ગુણા બે બે ગુણા બે ત્રણ તેર ચલો સમજાઈ ગયું બે ગુણા બે ગુણા ત્રણ ગુણા તેર ફરીવાર બેનો વર્ગ ગુણ્યા ત્રણ તેર તો એને અવિભાજ્ય ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવ્યું ચલો તો એ જ પ્રમાણે આપણો દાખલા નંબર ત્રીજો તો ત્રીજા દાખલામાં ધ્યાનથી જો પહેલાં તો અહીંયા શું છે પહેલાં આપણે શરૂઆત ક્યાંથી બે ચાવીથી કરવાનું હવે એકમનો અંક શું હોય બે ચાર છ આઠ અને દસ હોય તો એને બે વડે ભાગ ચાલે હવે અહીં તો શું છે પાંચ છે તો પહેલાં તો ત્રણની ચાવી ચેક કરવાનું વારસપતિ નીચે ઉતરો સ્ટેપ બાય સ્ટેપ ચલો તો અહીં ઉતરી તો અહીંયા શું છે તો કે અહીંયા આપણે પહેલાં તો શું બે બેની ચાવી તો નથી જ એટલે આપણે શું કરીએ બધા અંકોનો સરવાળો કરી ત્રણ વત્તા આઠ વત્તા બે વત્તા પાંચ કેટલાં થાય આઠ ને ત્રણ અગિયાર ને બે તેર તેર ને પાંચ અઢાર કેટલા થાય અઢાર એટલે અઢારને ત્રણ વડે ભાગી શકાય છે એટલે આખી સંખ્યાને પણ ત્રણ વડે ભાગી શકાય આખી સંખ્યાને પણ ત્રણ વડે ભાગી છે એટલે આપણે ત્રણ વડે ભાગ કરી ચલો તો ફરી વાર તો અહીંયા શું મળશે આપણને ત્રણસો સોરી અઠ્યાવીસ પચી એને ભાગ્યા ત્રણ કરી લે ત્રણ વડે ભાગ આવે છે ચલો તો અહીંયા પેલું શું કામ કરીએ આપણે રફ કરી નાખીએ અહીં ગણતરી આડત્રીસ પચીસ અને ત્રણ તો શું આવશે અહીંયા ત્રણ એકા ત્રણ ઝીરો ઉપરથી ઉતારા આઠ ત્રણ દુ છ ત્રણ તેરી નવ ત્રણ દુ છ અહીંયા બે ઉપરથી ઉતાર્યા બાવીસ ચલો હવે ત્રણ સાત એકવીસ શું મળશે ઝીરો એક ઉપરથી ઉતાર્યા પાંચ ત્રણ પંચાને પંદર એટલે અહીંયા ઝીરો એટલે કેટલા આવ્યા બાર પંચોતેર બાર પંચોતેર આવ્યા કેટલા એક હજાર બસો ને પંચોતેર હવે આનો ફરીવાર કોની વડે ભાગ લઈ જોઈ તો પહેલાં તો ફરીવારે પાંચ છે તો પહેલાં તો બેની કી બે બેની કી તો આલેમ નથી એ કી અમે તમને યાદ રહી ગઈ છે હવે ત્રણ ત્રણ જોઈ ત્રણની કી શું હતી તો કે ત્રણની કી આપણી પાસે હતી એક વત્તા બે વત્તા સાત વત્તા પાંચ કેટલા હશે એક વત્તા બે ત્રણ ને હાથ દન પાંચ પંદર પંદરને ત્રણ વડે ભાંગી શકે એટલે ત્રણ વડે ભાગ હાલ છે ખ્યાલ એટલે અહીંયા ફરીવાર ત્રણ કેટલા છે બાર પંચોતેર એટલે શું મળશે આપણને ડાયરેક્ટ લઈ ત્રણ ચાર બાર ઝીરો ઉપરથી ઉતાર્યા સાત ત્રણ દુ છ એક વિધા ઉપરથી ઉતાર્યા પાંચ શું મળશે ત્રણ પંચા ને પંદર એટલે અહીંયા ઝીરો એટલે શું મળ્યા આપણને અહીંયા ચારસો પચીસ અને અહીંયા આવ્યા ત્રણ હવે ફરી વાર ચેક કરો પાંચ ને ચાર નવ નવ ને બે અગિયાર એટલે એનો ત્રણ વડે ભાગ હાલશે નહીં તો હવે આપણે ક્યાં જવું પડશે ડાયરેક્ટ ચાર વડે ચાર વડે એમ કી શું હતી કે છેલ્લા બે અંકને चार વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 4 વડે ભાગી શકાય અથવા તો 2 વડે ભાગી શકાય તો 4 વડે ભાગ હાલે જ ઈકી પણ યાદ રાખો ચલો તો અહીંયા ફરીવાર તો 425 છે 425 તો ડાયરેક્ટ 5 વડે ભાગા કરું કારણ કે આપણે 2 ન થાલ્તો 3 ન થાલ્તો 4 ન થાલ્તો એટલે ડાયરેક્ટ કોણ આવે 5 એટલે 5 તો 5 * 8 કેટલા આવશે 8 * 5 = 40 5 * 8 = ચાલીસ ઝીરો ઉપરથી ઉતારા સોરી બેતાલીસમાંથી ચાલીસ જાય એટલે બે અને ઉપરથી ઉત્યારે પાંચ અને અહીંયા પાંચ એટલે શું આવશે પચો પચો પચીસ અને અહીંયા ઝીરો ચલો તો અહીંયા શું આવશે પાંચ અને અહીંયા પંચ્યાસી હવે તો ખબર છે તમને કેટલા આવશે સત્તર પંસા ફરી વાર અહીંયા સત્તર અને અહીંયા એક તો સત્તર હું થઈ ગયો અવિભાષ્ય આવી ગયો હવે એને આ સ્વરૂપે લખી નાખી તો ગુણાકાર સ્વરૂપે સોરી વૃક્ષ સ્વરૂપે લખી તો અહીંયા ફરીવાર મેં કીધું તે પ્રમાણે ક્રોસમાં લખતું જવાનું છે ચલો તો ફરી વાર આડત્રીસ પચીસ અને અહીંયા ત્રણ બાર પંચોતેર કઈ રીતે આ રીતે ચલો ફરી વાર ચારસો પચીસ અને અહીંયા ત્રણ ફરી વાર પંચ્યાસી અને અહીંયા પાંચ ફરીવાર સત્તર અને પાંચ હવે ગુણાકાર સ્વરૂપે ફરીવાર લખીએ આપણે તો શું મળશે અહીંયા તો ડાયરીક હવે તમે લખી નાખજો ડાયરીક શું લખશો તો કે આડત્રીસ પચીસ બરાબર ત્રણ ગુણ્યા ત્રણ પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર એટલે ત્રણનો વર્ગ પાંચનો વર્ગ અને અહીંયા સત્તરતા અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવી દીધું તો આમ હવે બે દાખલા બાકી છે દાખલા નંબર ચાર અને પાંચ એ તમારે જાતે કરવાનો રહેશે